सूरत में राज्य गृहमंत्री हर्ष संघवी सरसाणा खाते योजना कार्यक्रम में हाजरी आपी थी। कार्यक्रम दरमियान दुष्कर्म नहीं मोटू निवेदन आप हर्ष संघवी कहवा मुजब दुष्कर्म जेवी घटनाओ जारे बनती होय छे त्यारे एना माटे सीधो दोष पोलीस पर नाखवामां आवे छे, परंतु मोटा भागना किस्साओ पोलीस ने दोष आपवा करता सामाजिक रीते लोकोने विकृत मानसिकता ने कारणे आ प्रकारनी घटना बनती होय छे। हर्ष संघवीए सर्वे ने ताकता कहू कि बाड़कियों पर केस में मोटे भागे परिवार नजीकना के पड़ोसी जवाबदार हो जैसे दुष्कर्म आचरना मोबाइल में विकृत फिल्म जोई ने आ प्रकार कर्मो करता हो। આપણે હંમેશા રેપ થાય એટલે પોલીસને બ્લેમ કરતા હોઈએ છીએ। આ પ્રકારની ઘટના એ સમાજ માટે કલંકરૂપ છે। ગુજરાત આજે આખી કન્ટ્રીમાં સૌથી સેફ સ્ટેટ તરીકે છે, પરંતુ ગમે તેટલું સેફ હોય તો બી એક બી ઘટના આપણા સિટી કે આપણા સ્ટેટમાં બને तो क्यारे ही ना पोसाय। पण एनो मतलब ए नथी के आपणे खरेखर कॉज ऑफ रेप समझे नहीं अने सीधो ब्लेम दरेक वखते मात्र पोलीस पर करीए। तमे मने एम कहो कि कोई फाधर एनी नानी दीकरी पर आ प्रकारे रेप करे એ સૌથી મોટો સોશિયલ ઇશ્યુ છે કે નથી? નથી ઇશ્યુ? એ સોશિયલ ઇશ્યુ જો બાપ પોતાની દીકરી પર કરે એનું સૌથી મોટું કોઈ કારણ હોય તો આ મોબાઈલ છે। એ માત્ર ને માત્ર દરેક વખતે પોલીસ ટ્રિક છે કે નથી એનાથી નથી આ ઇશ્યુ। મોબાઈલમાં જે અવેલેબિલિટી છે અને એના કારણે જે સૌથી મોટું કારણ અમે લોકો એક સર્વે કરાવ્યું અને એ સર્વેમાં સૌથી મેક્સિમમ કારણ મોબાઈલ મોબાઈલ અને મોબાઈલ જ નીકળ્યો છે। એના સિવાયનો એક સર્વેમાં મેક્સિમમ જે આવી ઘટના બની હોય એ ઘટનાઓ કઈ રીતે બની તો મેક્સિમમમાં નેબર્સ ક્લોઝ રિલેટિવ્સ અને નોન પર્સન્સ આ ત્રણ સૌથી વધારે રેપના કોઝની અંદર કારણ મળ્યા છે સોસાયટીની અંદર। અને તમારા સૌ લોકોને આ એટલા માટે કહું છું કે જ્યાં આપણે સૌથી વધારે વિશ્વાસ રાખતા હોય ત્યાં બી નાની મોટી આવી ઘટનાઓ બનતી હોય છે, એટલે સોસાયટીની અંદર આ વાત નીચે સુધી પહોંચાડવા માટે આપ સૌ લોકો બી મદદગાર રહેશો એવી મને આશા છે। હાલ તો હર્ષ સંઘવીએ મોબાઈલને દુષ્કર્મ અંગે જવાબદાર ઠરાવ્યો છે અને કહ્યું છે કે મોટા ભાગના દુષ્કર્મના આરોપીઓ મોબાઈલમાં અશ્લીલ ક્લિપ બહાર આવે છે। બ્યુરો રિપોર્ટ સુરત।